અઠવાડિયા સ્પીડ ન્યૂઝ 18 માં આપનું સ્વાગત છે. જોઈએ સમાચારો વિગતવાર. આજરોજ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટેમાં 250 ખેડૂતોને તાલપત્રીનું વિતરણ કરાયું, જેમાં માળિયા હાટેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષણ મેળવવા માટે સુનિધ્ધ ફાઉન્ડેશન બોમ્બેના ડૉક્ટર આભાબેન આર શેઠ માળિયા હાટેના આર્થિક સહયોગથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝૂંપડામાં રહેતા અને 250 પરિવારનું વિનામૂલ્યે તાલપત્રીનું વિતરણ કરાયું, જ્યારે બ્રહ્મકુમારી શ્રી મીતાબેન મહેન્દ્રભાઈ ગાંધી, હિતેનભાઈ કાનાબાર તેમજ માજી મુખી કમુભાઈ માળિયા, તાલુકા પત્રકાર મહેશ કાનાબાર, ચેમનભાઈ બલુલી આહુજા સહિતના આગેવાનો હાજર રહ્યા અને 50થી વધુ તાલપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. એમાં અમારા રિપોર્ટર મયુર કોદાવાલા દ્વારા ખાસ કવરેજ કરવામાં આવ્યું હતું. ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ, હસ્તે અરુણભાઈ શાહ તેમજ ડોક્ટર આભાબેન આર શેઠ ના સંયુક્ત ઉપક્રમે માળિયા હાટીના આર્થિક રીતે પછાત, જેને ઉપર આભ અને નીચે ધરતી છે, જે ઝૂંપડાવાસીઓ છે તેને દર વર્ષે જે તાલપત્રી વિનામૂલ્ય આપવામાં આવે છે, એવા 250 કુટુંબના જે તાલપત્રી વિનામૂલ્ય વિતરણ કરવામાં આવી છે. આ તાલપત્રીથી ચોમાસામાં એને વરસાદનું રક્ષણ મળે છે, શિયાળામાં ઠંડીનું રક્ષણ મળે છે, ઉનાળામાં ગરમીનું રક્ષણ મળે છે. આમ આ આશીર્વાદરૂપ આ તાલપત્રી બને છે અને દર વખતે આવા આ કુટુંબોને ઘેરે ઘેરે જઈ અને જે ઝૂંપડાવાસીઓ છે એને આપવામાં આવે છે. અને આ બાબતમાં જે જે લોકોએ સહયોગ આપે છે, આર્થિક દાન આપ્યું છે, દાતાઓનો પણ ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. જે લોકો અમારી પાસે દાન સ્વીકાર્યું છે એનો પણ ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. અને આમાં કોઈ પણ ઘર બાકી ન રહે એવી અમારી ખાસ નેમ છે અને દર વર્ષે આ રીતે આ કાર્યક્રમ કરવાનો છે, જેના ભાગરૂપે આજ રોજ આ કાર્યક્રમ રાખવામાં આવે છે. કેટલા વર્ષથી આપો છો મહેન્દ્રભાઈ? આ લગભગ 18 વર્ષ થયા. 18 વર્ષ દર વખતે આપો છો? દર વખતે